ષ્કોણ એબીસીડીના વિકર્ણ ઈ બિંદુએ છેદે છે. હા, આ પ્રમાણે તમારે સમજવું હોય તો ચોક્કસથી કોમેન્ટની અંદર લખજો, આપણે એનો અલગથી એક વિડીયો બનાવી આપશું. પણ હવે તમને ખાલી જાણ કર્યો છે કે આ પ્રમાણે ઇમ્પોર્ટન્સ છે, લા કરજો. આ ચક્રીય ચતુષ્કોણનો દાખલો છે, તો સરસ મજાનો એક ચક્રીય ચતુષ્કોણ દોરવાનું છે, એટલે કે ચક્ર દોરો અને એ ચક્રની અંદર એક ચતુષ્કોણ દોરો. આ થઈ ગયું ચક્રની અંદર ચતુષ્કોણ. શું નામ છે? એબીસીડી. તો નામ આપી દઈએ આપણે એબીસીડી. એના વિકર્ણ છે, તો આ વિકર્ણ કહેવાય. આ એક વિકર્ણ, આ બીજો વિકર્ણ, બંને ઈ બિંદુમાં અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે. ડીબીસી, જુઓ ડી ક્યાં છે, બી કાં છે અને સી કાં છે, તો કે આ ખૂણો થાય 70. પછી બી એ સી, આ રહ્યો બી એ સી, તો આ કેટલાનો ખૂણો બતાવે છે? 30. ઓકે, બહુ ગંદુ ગંદુ થઈ ગયું. ચાલો 30. બી સી ડી શોધવાનો છે તમારે. કયો? બી સી ડી. આ બી સી ડી એટલે કે આ આખો ખૂણો શોધવાનો છે તમારે, બી સી ડી, બરાબર. તો એક એક વસ્તુ તો શોધવાની છે, તો ચાલો પહેલાં અહીંયા સુધી અટકીએ, પહેલાં બી સી ડી શોધીએ, પછી આવું પણ કંઈક કીધું છે ને, પાછો આપણ નવો એક ખૂણો શોધવાનો છે આપણને. આ તો કીધો જ છે શોધવાનો, પણ ઈ સી ડી, ઈ સી ડી એટલે આ અડધોય તમારે શોધવાનો છે અલગથી. આ ઈ સી ડી અડધો પણ શોધવાનો છે, પહેલાં આખો શોધો પછી અડધો શોધો, બે. યસ, તો શું કરીએ આપણે? તો પહેલાં મારે આખો ખૂણો શોધવો છે. હવે તમને ખબર હોય કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય, પણ આપણી પાસે સામેનો ખૂણો નથી, એ અધૂરો છે. નગર તો એમાંથી આપણે 180માંથી કાઢીએ એટલે આપણને મળી જાય. તો પહેલાં આને પૂરો કરીએ આપણે. તો આ 30 છે, તો આ કેટલો થાય? હવે સમજો કે થોડી વાર માટે હું આટલું કાઢી નાખીશ. આ કાઢીએ ને એટલે આપણને આકૃતિનું બહુ સ્પષ્ટ ચિત્ર સ્પષ્ટ થઈ જશે આખું. તો જો આ ગુરુચાપ છે, અહીંયાથી માંડી મોટો હોય ને એટલે ગુરુ કહેવાય, આ મોટો કહેવાય, અહીંયાથી આ નાનો એટલે લઘુ કહેવાય. તો ગુરુચાપ પર જે આંતરેલા ખૂણા હોય એ બંને સમાન હોય છે, બરાબર. એક જ ચાપ પર જે આંતરેલા ખૂણા છે એ બંને કેવા હોય છે? સમાન છે. તો કે આ ખૂણો ને આ ખૂણો સરખા થાય, એટલે કે આ 70 છે ને તો આ પણ 70 થાય. ચાલો, આપણે એ તો મળી ગયું, બરાબર. તો અહીંયા શું લખીશું આપણે? એક જ વૃત્તખંડ પણ, એક જ વૃત્તખંડ પર આંતરેલા ખૂણા સમાન હોય છે, એટલે કે આને કયો ખૂણો બોલાય? તો કે ડીબીસી. સર, આને કયો ખૂણો બોલાય? તો કે ડીએસી. અને બંને કેવા છે? સમાન, એટલે કે 70 70. તો આપણે જે જોતો છે ડીએસી આપણને આમાં મળી ગયો 70. ઓકે, હવે પાછું જે આકૃતિમાં આપણને એ પૂછે અને આપણે જોઈન્ટ કરીને અહીંયા 30 લખી દઉં, તો હવે આ 70 ને આ 30, તો આખો ખૂણો આપણને મળી ગયો, આખો ખૂણો આપણને મળી ગયો છે, બરાબર. તો આખો ખૂણાને શું કહેવાય? તો કે ડી એ બી બોલાય. શું બોલાય? ડી એ બી. કેવી રીતે મળશે? તો કે આ બંનેને ભેગા કરી દેવાના, બરાબર. આ બંનેને ભેગા કરી દો અને આ એની સામેનો ખૂણો, આને કયો ખૂણો બોલાય? સર, ડી સી બી. એની સામેનો ખૂણો છે એને શું બોલાય? ડી સી બી. અને આ બંનેનો સામસામેનો સરવાળો કેટલો થાય? 180. સમજાય છે? આ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો, આ ડી એ બી આનો સરવાળો અને આનો, એટલે કે આ સામસામેનો સરવાળો 180 થાય છે, કારણ કે આ ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો સર ડાયરેક્ટ જ લખી દઈએ આપણે 180? હા, ડાયરેક્ટ લખી દઈએ, એમાં આપણને કોઈ વાંધો નથી. હવે આ ડી એ બી, એટલે બેને ભેગા જ કરી દેવાના છે ને, તો બેનું અહીંયા સાથે જ કામ કરીએ. ડી એ બીમાં કોણ આવે? તો એક તો આ ખૂણો આવે, આને કયો બોલાય? તો કે ડી એ સી, જે આપણને મળ્યો. વત્તા બીજો કોણ આવે? તો કે આ ખૂણો. આને શું બોલાય? તો કે બી એ ઈ બોલો, અથવા તો બી એ સી બોલો. ઈ અને સી બંને શું કહેવાય કે એક જ રેખા પર આવેલા છે, પણ આપણે એ લખી દઈએ બી એ સી. અને વત્તા ડીસીબી તો આપણે શોધવાનો જ છે. આ કેટલાનો આવ્યો? 70. બી એ સી કેટલાનો છે? સર, 30. તો હવે ડીસીબી તો આપણને ઇઝીલી મળી જશે. આ બેનો સરવાળો કરી દો, 70 ને 30, 100 ઓલી બાજુ ફેંકી દો એને બરાબરની,
બરાબર ફેંકી દો એટલે શું થશે, વધતા હોય તો ઓછા, 180 માંથી આ 100 જશે તો કેટલા મળી ગયા, 80. તો આપણને એકદમ ઇઝીલી આપણને આનો જવાબ 180 મળી જાય છે, એક ખૂણો આપણને ચલો મળી ગયો એકદમ શોર્ટકટ મેથડથી. હવે શું કરવાનું છે આપણે, હવે અધૂરો શોધવાનો છે. હવે અધૂરા માટે કંઈક કન્ડિશન આપી છે કે એ બી અને બી સી ઇક્વલ કીધા છે આપણને. હવે એ બી અને બી સી તો ક્યાં છે, એ બી તો આ રહ્યો એ બી, અને ક્યાં છે બી સી તો ક્યાં રહ્યો બી સી. તો હું આને પહેલાં બહાર કાઢી લઉં અહીંયા, એટલે આપણને મજા આવશે. શું આપ્યું છે અહીંયા, 30. હા, એ બી સી, એમાં જો આ બાજુ અને આ બાજુ સમાન કીધી છે તો તમને નિયમ ખબર હોવી જોઈએ કે જે ત્રિકોણની અંદર બે બાજુ સરખી હોય તો એની સામેના ખૂણા પણ કેવા થાય, સરખા જ થાય. તો આપણને એક ખૂણો આપ્યો છે બરાબર, તો આપણને એક ખૂણો 30 નો આપ્યો છે તો એની સામેનો ખૂણો, એટલે કે જો આ જે બાજુ છે એ બી અને બી સી આપણે સરખા જ કીધા છે તો બે બાજુ સરખી છે તેની સામેના ખૂણા છે સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન હોય છે. એટલે કે આપણને ખબર છે જો એ બી અને બી સી સરખું જ છે આપણે કીધું છે અહીંયા, તો આ એ બી છે એની સામેનો ખૂણો આ કહેવાય, એને કયો ખૂણો બોલાય, એ સી બી, અને આ બી સી છે એની સામેનો આ ખૂણો છે એને શું બોલાય, બી એ સી. બી એ સી બોલો કે સી એ બી બંને ચાલી શકે, અને બંને સરખા થાય એટલે કે બંને કેટલાના થશે, 30 ના. ચલો આપણને આ પણ એક મળી ગયું સરસ મજાનું કે એ પણ 30 ના થાય છે. સર બહુ શોર્ટકટ રીતે થાય છે એવું નથી લાગતું, કોઈ વાંધો નથી, આપણે બધા નિયમ લખીએ જ છીએ. ચાલો હવે આપણે આ મળી ગયો, આ મળી ગયો છે આપણને, તો સર આ એટલે કોણ, આ આ મળી ગયો આપણને 30 નો. હવે આ 30 નો મળી ગયો તો આપણને ખબર છે ટોટલ 180 છે આખો ખૂણો, આખા ખૂણાને શું બોલીએ, ડીસીબી. એમાં કોણ કોણ આવે, તો એક આ બાજુ આવે, આને શું કહેવાય, ડી સી ઈ, અથવા તો ઈ સી ડી બોલો, ડી સી ઈ બોલો કે ઈ સી ડી બોલો, બે ચાલે પણ તમને સમજ પડવી જોઈએ. અને આ બાજુનો છે આને શું બોલાય, બી સી ઈ. ચલો આ બે ખૂણા છે, આખો કેટલાનો છે, 80 નો છે જે આપણે શોધ્યો છે, આને આપણે શોધવાનો છે, અને આ આપણો કેટલો આવ્યો છે, 30. સર ઈ ક્યાંથી આવ્યો, બી સી ઈ, તો આ બી સી ઈ, ઈ બોલો કે એ બોલો, જો આ બી સી ઈ બોલો, આપણે એની જગ્યાએ શું બોલ્યા, બી સી એ બોલ્યા અહીંયા, હા બી સી એ થઈ ગયું. આની જગ્યા પર તમે શું લખી શકો, ઈ લખી શકો, કારણ કે એક સમરેખ છે, થઈ ગયું. તો 30 આની વેલ્યુ મળે છે, આ 30 નો આ બાજુ લઈ જાઓ તો માઇનસ થશે, તો 80 માંથી 30 જશે. તો કેટલો જવાબ આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે.